સલામો અલૈકુમ બાળકો, આપણે ધોરણ 5 બરાબર ને, ધોરણ 5 માં આપણું હિન્દી, તો હિન્દીની અંદર આપણે ચોપડીમાં પાઠ 1 અને 2 શીખ્યા અને સ્વાધ્યાય પોથીની અંદર પણ આપણું લેસન 5 અને 2 નું કમ્પ્લીટ થયું બરાબર ને. સ્વાધ્યાય પોથીમાંથી નોટમાં લખવાનું કહ્યું છે તમને બધાને, પાઠ 1 અને 2 નું નોટની અંદર લખી લીધું હશે ને, બાકી હોય તો લખી લેજો બેટા. તો આપણે આજે પાઠ 3 આયા, જુઓ પાઠ 3 નું નામ એવું છે આપણું, કવિતા છે પાઠ નો, આ કવિતા છે. તો કવિતાનું નામ એવું છે, નન્ના મુન્ના રાહી હું, એટલે કે હું નાનો બાળક છું. નન્ના મુન્ના રાહી હું એટલે કે હું, ઉભા રહો, નન્ના મુન્ના રાહી હું એટલે હું નાનો બાળક છું અને એક મુસાફર, રાહી એટલે મુસાફર છું એમ. નન્ના મુન્ના રાહી હું, એનો મતલબ એવો થાય કે હું નાનો બાળક છું અને મુસાફર છું એમ. તો આ કવિતા કોણે લખી છે એ તો આપણે સૌ પ્રથમ સમજવું પડશે. આપણે 5મા ધોરણમાં ભણીએ છીએ, કવિતાનું નામ સમજી આવે, કવિતા લખી છે કોણે એ કવિનું નામ આપણે જાણવું જરૂરી છે બરાબર. તો શકીલ બદારયુની, આ કવિતા કોણે લખી છે, કવિનું નામ છે શકીલ બદારયુની બરાબર. હવે કવિએ કવિતા લખી છે એનો ઉલ્લેખ સમજવાનો આપણે પહેલાં, કે આ કવિતાનું જે હેડિંગ આપ્યું છે, જુઓ કોષ્ટકની અંદર કવિતાના નામની નીચે કવિનું નામ છે ને એનો કોષ્ટક આપ્યું છે, એનો ઉલ્લેખ હું સમજાવું છું તમને. તો એની અંદર લખ્યું છે કે ઈસ ગીત મે બાલ સૈનિક કો આગે બઢાને કી ભાવના વ્યક્ત કરતા હૈ, એટલે કે આ ગીતની અંદર બાલ સૈનિક એટલે એક નાનો બાળક છે, સૈનિક બન્યો છે અને એની ભાવના એવી છે કે પોતાના દેશને આગળ વધારવું. આપણો દેશ આપણને તો વહાલો હોય ને, તમને વહાલો છે ને તમારો દેશ? આપણો દેશ જેવી રીતે આપણને આપણા ઘરની અંદર આપણા મમ્મી પપ્પા નાના ભાઈ બહેન બધા વહાલા હોય, આપણું ઘર આપણને વહાલું હોય, એવી રીતે આ સૈનિક છે, એક નાનો બાળક છે, એ પોતાના દેશને એટલો ચાહે છે, દેશને આપણા દેશને આગળ લાવવા માટેની ભાવના વ્યક્ત કરે છે, એવું કહેવા માગે છે. ફરી ઇસકી ઈચ્છા હૈ કે આગે બઢતે વક્ત ચાહે કિતની ભી બાધાઓ કા સામના કરના પડે ફિર ભી મન પ્રાપ્ત ન હો તબ તક ડટ કર બાધાઓ કા સામના કરતા રહેગા. તો આ બાળક એવું કહેવા માગે છે કવિતાની અંદર કે એની ઈચ્છા એવી છે કે આગળ જેમ આપણે દેશને આગળ વધારવા માટે જે પ્રયત્નો કરતા હોય એની અંદર ગમે તેટલો સંટક આવશે એમ, ગમે તે મુસીબત આવશે એમ, કે હું દેશને લગતું જે પણ કાર્ય કરતો હશે એમાં જે પણ મુસીબત અને સંકટ આવશે તો પણ હું પાછળ નહીં હટું અને મારા મંજિલને હું પ્રાપ્ત કરીશ, એવી એ ભાવના વ્યક્ત કરે છે અને દરેક સંકટ અને મુસીબતનો સામનો કરીશ એવું કહેવા માગે છે. ફરી જુઓ, દેશ મેં રહેને વાલે લોગ શાંતિ સે રહે, એટલે કે દેશની અંદર જે પણ રહેતા હશે આપણા દેશની અંદર એ બધા શાંતિથી રહે અને એક દૂસરે સે પ્રેમપૂર્ણ વ્યવહાર કરી બચ્ચે કી ભાવના હૈ. તો આ બાળકની ભાવના કેવી છે કે મારા દેશને મારે આગળ વધારવો છે અને આગળ વધારવામાં મારે ગમે તે મુસીબત સંકટ કે કોઈ પણ સાહસ કરવાનું થશે તો પણ હું કરીશ અને મારા દેશની અંદર જે પણ દેશપ્રેમીઓ બધા રહેતા હોય એ શાંતિથી રહે અને એકબીજા જોડે પ્રેમપૂર્વક વ્યવહાર કરે એવી મારી ભાવના છે. આ બાળક એવું કહેવા માગે છે. આ કવિતાનો આટલો ઉલ્લેખ સમજ્યા, હવે આપણે કવિતા ગઈશું બરાબર. તમારે ગાવી હોય તો ગાજો, નહીંતર શીખજો. કવિતા આપેલી છે, કવિતાને આપણે આખી કવિતાને મોઢે કરવાની છે બરાબર. આજે હું કવિતા તમને ગવડાવીશ અને એ તમારે વિડીયોમાં જોવાની છે અને જોઈને સમજવાની છે. આ આખો ઉલ્લેખ મારો કવિતાનો પૂરો થયો, હવે હું કવિતા બોલું છું એ તમારે સાંભળવાની છે. તો કવિતામાં એવું છે કે નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ રસ્તે પે ચલુંગા ના ડર ડર કે
ચાહે મુજે જીના પડે મર મર કે મંજિલ સે પહલે ના લુંગા કહી દમ આગે હી આગે બઢાઉંગા કદમ દાહિને બાય દાહિને બાય થમ નન્ના મુન્ના રહી હું દેશ કા સિપાહી હું જો આટલો આપણો પેરેગ્રાફ પૂરો થયો હવે હું આ તમને આટલું મેં ગયું એનું તમને હું સમજૂતી આપું કે જુઓ નન્ના મુન્ના રાહી હું એટલે હું દેશભક્તિના માર્ગ પર ચાલનારો એક નાનો મુસાફિર સિપાહી હું એમ કે હું એક નાનો સૈનિક છું તે હું દેશના માર્ગ દેશભક્તિના માર્ગ ઉપર ચાલનારો નાનકડો મુસાફર છું નાનકડો હોવા છતાં પણ શું છે કે મારા દેશનો સૈનિક છું એમ કે હું નાનો છું પણ તો પણ હું મારા દેશનો એક સૈનિક બનવા માગું છું અને તમે સૌ લોકો મારી સાથે બોલો એમ કે તમે બધા પણ મારી સાથે બોલો કે જય હિન્દ જય હિન્દ જય હિન્દ બરાબર ફરી જુઓ દેશભક્તિના રસ્તે પે ચલુંગાના ડર ડર કે એટલે કે દેશભક્તિના માર્ગ પર હું ડરી ડરીને ચાલીશ નહીં ને દેશભક્તિ આપણા દેશના માર્ગ પર ચાલવાનું છે દેશના આપણે આગળ લાવવાના ધ્યેય પ્રમાણે એમ કે હું ચાલું તો હું રસ્તા પર ડરી ડરીને ચાલું નહીં એમ ચાહે મુજે જીના પડે મર મર કે એટલે કે મારે ભલે ગમે મર મર કે એટલે ઘણા બધા સંકટો કે કષ્ટ વેઠવાના થાય તો પણ હું વેઠીશ અને આ મંજિલને હું મંજિલ સુધી પહોંચીશ એવું કહેવા માગે છે બરાબર અને આગળ હું વધતો જ જઈશ એમ કે આગે હી આગે બઢાઉંગા કદમ એટલે કે આગળ અને આગળ હું વધતો જઈશ તો આનો આટલો પેરેગ્રાફ છે એનો એવો અર્થ થાય છે કે નન્ના મુન્ના રાહી હું ને દેશ કા સિપાહી હું એટલે કે હું નાનોકડો બાળક છું નાનો મુસાફિર બનવા માગું છું અને તમે બધા મારી સાથે બોલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ ને રસ્તા પર એમ કે હું ડરી ડરીને એટલે કોઈ પણ સંકટ આવશે કોઈ પણ મુસીબત આવશે તો પણ હું ડરું નહીં અને ચાહે મુજે જીના પડે મર મર કે એટલે કે મારે ઘણા બધા સંકટોનો સામનો કરવાનો થશે તો પણ હું સામનો કરીને મંજિલ સુધી પહોંચીશ અને દેશને આગળ ને આગળ હું વધારતો જઈશ ને આગળ હું વધતો જઈશ એવી મારી ભાવના છે આ દેશ માટે એવું કહેવા માંગે છે પછી જુઓ નીચે વાંચું છું કે ધૂપ મે પસીના મે બહાઉંગા જહાં હરે હરે ખેત લહેરાએંગે વહાં ધરતી પે પાપી ન પાએંગે જનમ આગે હી આગે બઢાઉંગા કદમ દાહિને બાય થમ નન્ના મુન્ના રહી હું દેશ કા સિપાહી હું હવે આપણો આ બીજો પેરેગ્રાફ આવ્યો તો જુઓ બીજા પેરેગ્રાફમાં એવું છે કે જુઓ ધૂપ મે પસીના એટલે કે તડકામાં ચાલતી વખતે હું જ્યાં પરસેવો પાડીશ ત્યાં શું થશે હું જ્યાં પરસેવો પાડીશ ત્યાં હરે ખેત એટલે કે આપણા દેશની અંદર જે ખેતીવાડી છે ને એ હરિયાળા ખેતરો લહેરાઈ ઉઠશે શું થશે બાળકના પરસેવાથી પરસેવો પાડીને પોતાના દેશના જે હરિયાળા ખેતરો છે એને શું કરશે લહેરાઈ ઉઠશે બરાબર ફરી જુઓ ધરતી પે પાપીના પાએંગે જન્મ આગે હી આગે બઢાઉંગા કદમ એટલે કે આપણી આ જે પવિત્ર ધરતી છે આપણા ભારતની ધરતી એ ધરતી પર શું છે પાપ કરનારાનો જન્મ નહીં થાય અને હું આગળ ને આગળ વધતો જઈશ આની અંદર એવું કહેવા માંગે છે આ બે પેરેગ્રાફમાં બરાબર ફરી આવું નીચે વાંચું છે જુઓ કે બડા હો કે દેશ કા સહારા બનુંગા દુનિયા કી આંખો કા તારા બનુંગા રખુંગા ઊંચા તિરંગા હમારા આગે હી આગે બઢાઉંગા કદમ દાહિને બાય થમ નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું જો આવી રીતે આપણો ત્રીજો પેરેગ્રાફ આવ્યો ત્રીજા પેરેગ્રાફમાં એવું છે કે હું મોટો એક બે અને ત્રીજો આવ્યો તો હું મોટો થઈને આ દેશનો આધાર બનીશ તો આની અંદર એવું છે કે બડા હો કે દેશ કા સહારા બનુંગા
તો મોટો થઈને હું દેશનો સહારો, એટલે કે હું આધાર બનીશ. શું બનીશ? આધાર. અને દુનિયાની આંખોનો તારો બનીશ, એટલે કે આ દુનિયાની આંખોનો હું તારો, સૌનો પ્રિય બનીશ. બાળકની અંદર એટલી ભાવના છે, જેવી રીતે તમને એવી ભાવના હોય ને કે હું મોટો થઈને આવો બનીશ, આવું કરીશ, મારા ઘરની અંદર બધાને હું આવું રાખીશ, હું મોટો થઈને ડૉક્ટર બનીશ કે સાહેબ બનીશ, બધાને ભણાવીશ, ડૉક્ટર બનીને દર્દીઓની સેવા કરીશ, એવી તમારા મનની અંદર જે ઈચ્છા હોય એવી આ બાળકની અંદર શું છે? સિપાઈ બનીને દેશનો આધાર બનવો છે અને દેશનો આંખોનો તારો બનવો છે, એવું કહેવા માંગે છે. અને દેશના તિરંગા, પોતાનો ઝંડો, આપણા દેશનો જે તિરંગો ઝંડો છે ને, એને હંમેશા ઊંચો રાખીશ અને આગળ ને આગળ વધતો જઈશ, એવું કહેવા માંગે છે. બરાબર. હવે જુઓ, હવે એની નીચે છે બીજા પેજ પર ચોપડીનું બીજું પાન ચાલુ થયું, પંદર, પાન નંબર પંદર પર આવ્યા. એમાં એવું છે કે શાંતિ કી નગરી હૈ મેરા વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહીં બમ, આગે હી આગે બડાઉંગા કદમ, દાઈને બાય દાઈને બાય થમ. તો જુઓ, હવે છેલ્લો ફકરો છે, એમાં બાળક એવું કહેવા માંગે છે કે મારો દેશ શાંતિની નગરી છે, એટલે આપણો દેશ શું છે? આપણા દેશ માટે આપણે આવું વિચારવું અને આવો વિચાર રાખવો એ બહુ સારું કહેવાય. જેવું આ બાળક સૈનિક રાખે છે, એવી રીતે આપણે પણ આવો આપણા દેશ માટે વિચાર રાખવો જોઈએ સારો. આપણે આપણા દેશ માટે, આપણે આપણા દેશમાં રહીએ છીએ એટલે દેશભક્ત અને દેશપ્રેમી બનીને રહેવું જોઈએ. જેવી રીતે આ બાળક ઈચ્છા રાખે છે, એવી પણ આપણે આપણા મનમાં ઈચ્છા રાખવી જોઈએ. તો આ બાળક એવી ઈચ્છા રાખે છે કે મારો દેશ શાંતિની નગરી છે, હું સૌને પ્રેમથી વ્યવહાર કરતા શીખવીશ, અને હું દુનિયામાં ક્યાંય બોમ્બ પડવા નહીં દઉં. એટલે અંદર જુઓ આપ્યું છે કે શાંતિ કી નગરી હૈ મેરા વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન. બરાબર. એટલે શું કહેવા માંગે છે બાળક? કે શાંતિની નગરી છે મારો દેશ, અને સૌને હું પ્રેમથી વ્યવહાર કરતા શીખવાડીશ, અને હું દુનિયાની અંદર શું છે કે ઘણી બધી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થાય છે, તમને ખબર છે ને, ટીવીની અંદર બતાવે છે, એવું બહાર પણ થાય છે. એવી રીતે બાળક એવું કહેવા માંગે છે કે દુનિયા મેં ગીરને નહીં દૂંગા કહીં બમ, એટલે કે આખી દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ હું બમ્બ, એટલે કે આ બોમ્બ જે પરમાણુથી અણુ બોમ્બ બનાવવામાં આવે છે ને, એ બોમ્બને આપણે ટાઈમ બોમ્બ નહીં કહેતા. તમે ટીવીની અંદર તો જોયું હશે ઘણી જગ્યાએ, નાટકની અંદર, પિક્ચરમાં ટાઈમથી મૂકેલો બોમ્બ હોય છે, બોમ્બ ફાટે છે, ઘણું બધું નુકસાન થતું બતાવે છે, એવું દુનિયામાં બહાર પણ થાય છે. તો આ બાળક એવું કહેવા માંગે છે કે દુનિયામાં હું કોઈ જગ્યાએ પણ કોઈ પણ કશી કઈ રીતે પણ બોમ્બને હું પડવા નહીં દઉં, અને મારા દેશને હું સાચવીશ, એવું કહેવા માંગે છે. બરાબર. અને મારી હયાતીમાં દુનિયામાં ક્યાંય નિર્દોષ લોકોને મરવા નહીં દઉં. જો બોમ્બ વિસ્ફોટ થાય એટલે કેવું હોય, ટીમ બતાવે છે ને તમને કે બોમ્બ ફૂટે છે તો ઘણા બધા જે વિલનો હોય એ બચી જાય છે, અને અંદર જે નિર્દોષ લોકો હોય એ મરી જાય. એવું તમે જુઓ છો, પાંચમા ધોરણમાં છો એટલે ટીવી જોતા હશો એટલે ખબર હોય. તો બોમ્બ ફૂટે તો શું થાય? બાળક એવું કહેવા માંગે છે કે મારી હયાતીમાં દુનિયામાં ક્યાંય નિર્દોષ લોકોને મરવા નહીં દઉં. એમ કે બોમ્બ ફૂટે તો નિર્દોષ લોકોની જાનહાનિ થાય, ઘણી બધી સંખ્યામાં ઘણા બધા મૃત્યુ પામે. એ મૃત્યુ પામનારા કોણ હોય? જેણે બોમ્બ મૂક્યો હોય એ તો ના મરી જાય, એ તો એની સુરક્ષા કરી જ લીધી હોય, એણે બીજાને નુકસાન કરવા બોમ્બ મૂક્યો હોય. બરાબર ને. એટલે જ્યાં બોમ્બ મૂક્યો હોય જે જગ્યાએ, ત્યાં નિર્દોષ લોકો ઘણા બધા હોય, એમની જાનહાનિ થાય છે ને એ બધા મૃત્યુ પામે. એટલે બાળક એવું કહેવા માંગે છે કે મારી હયાતીમાં હું કોઈ પણ નિર્દોષોને મરવા નહીં દઉં, અને આગળ ને આગળ હું વધતો જઈશ. જો આવી રીતે આખી કવિતા બેટા આપણી પૂરી થઈ. કવિતા ગઈ મેં તમને એનો રાગ પણ શીખવાડ્યો, અને કવિતાની શરૂઆતનો ઉલ્લેખ સમજાવ્યો. આખી કવિતા ગઈ સંભળાઈ, ને કવિતા ગઈ ને તમને કવિતાનો આખું સમજૂતી આપી, એ રીતે તમે આખી કવિતા સમજ્યા હશો બેટા. અને જુઓ, તમારે હવે શું કરવાનું છે કે આપણે જુઓ,
કવિતા પછી નીચે શબ્દો આવેલા છે, એ શબ્દને હું તમને સમજાવું છું કે નન્ના એટલે છોટા એટલે કે નાનો બાળક. આ હિન્દીની અંદર શબ્દો આપેલા છે એ સમજાવું છું. નન્ના એટલે છોટા, ધૂપ એટલે તડકો, અને રાહી એટલે મુસાફિર, યાત્રી, સૈનિક, બરાબર. જો પછી સિપાહી એટલે સૈનિક, વતન એટલે દેશ, અને દેશ એટલે આપણી જન્મભૂમિ. આપણે અહીંયા રહીએ છીએ ને એને આપણો જન્મભૂમિ કહેવાય. તમે આપણે જે દેશમાં રહેતા હોય એ દેશભૂમિ કહેવાય આપણી. પછી મંજિલ એટલે લક્ષ્ય, ધ્યેય. આપણું મંજિલ એટલે કે તમને એવું, તમે અત્યાર પાંચમા ભણો છો, પછી મોટા થઈને તમને એવું થશે કે મારે ડૉક્ટર બનવું છે, અને ઇન્શાઅલ્લાહ તમે ભણીને આગળ વધીને ડૉક્ટર બનો તો તમને એવું થાય કે હું, મારી મંજિલ મને મળી ગઈ. એવી રીતે આપણું લક્ષ, આપણા જીવનમાં આપણે એક લક્ષ રાખવું બહુ જરૂરી છે, બરાબર. પછી ચલન, ચલન એટલે વ્યવહાર, આચરણ. વ્યવહાર એટલે કે આપણે બીજા માટે જે વ્યવહાર કરીએ ને, આપણા દોસ્તો હોય, આપણા ઘરના વડીલો સભ્યો હોય, એની જોડે જે વ્યવહાર રાખીએ એને આપણો વ્યવહાર અને આચરણ કહેવાય. પછી દમ એટલે શ્વાસ, શ્વાસ એટલે તમે જે શ્વાસ લો છો ને. ફરી બમ આવ્યું, જુઓ મેં શીખવાડ્યું ને કે બમ એટલે શું. એટલે બમ એટલે કે વિસ્ફોટક પદાર્થો કા બના હુઆ ગોલા. વિસ્ફોટક એટલે જે પરમાણુ અણુ દ્વારા જે પદાર્થ બને ને એને બમ વિસ્ફોટ કહેવાય. અને જો અહીંયા બમ લખેલું છે, વિસ્ફોટક પદાર્થો કા બના હુઆ ગોળા. ફરી કદમ એટલે પેર. તો તમારે શું કરવાનું છે બેટા, કે આ જુઓ કવિતા આખી, મેં પહેલાં જ કીધું તમને કે આખી કવિતા તમારે પહેલાં શું કરવાની છે, મોઢે કરવાની છે, બરાબર. આજના આપણા આ વિડીયોમાં આખી કવિતા આપણી પૂરી થઈ. એટલે તમારે શું કરવાનું, કવિ આજનું લેસન એ જ છે આપણું કે તમારે કવિતા મોઢે કરવાની છે. અને આ શબ્દોના અર્થ મેં તમને જે સમજાયા ને, જુઓ એ શબ્દોના અર્થ તમારે પાંચ પાંચ વાર ચોપડીમાંથી નોટમાં લખવાના છે. એ આજનું આપણું લેસન છે. હવે બીજું લેસન આપણે ફરી આ કવિતાનું જે પણ સ્વાધ્યાય પોથીની અંદર છે એ બધું હવે સ્વાધ્યાય પોથીમાં પુરાઈશું. હવે ચલો બસ આટલું. Thank you.